હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ઇન્સ્ટન્ટ ઇડલી અને સાંભારની રેસીપી. આ ઇડલી સાંભાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેની સાથે સાથે તેને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. તો તમે આ ઇન્સ્ટન્ટ ઇડલી સાંભાર ઘરે ક્યારેય પણ અચાનક ગેસ્ટ આવી જાય ત્યારે બનાવી શકો છો, અને તેની સાથે સાથે જ ટિફિન બોક્સમાં જ્યારે ઇન્સ્ટન્ટ કોઈ રેસીપી બનાવી નાખવી હોય ત્યારે આ ઇડલી સંભાર એક બેસ્ટ રેસીપી છે. હું તમને અહીંયા એક ઇડલી કટ કરીને બતાવીશ કે કેટલી સરસ એવી પોચી અને એકદમ જાળીદાર બની છે. આ ઇડલીને બનાવવામાં કોઈ પણ આગળની પ્રિપરેશનની જરૂર નથી રહેતી, એટલે તમે આગળની કોઈ પણ તૈયારી કર્યા વગર ઇન્સ્ટન્ટ આ ઇડલી સંભાર ઘરે બનાવી શકો છો. જો તમને મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી અને શેર કરજો, અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર હજુ સુધી જો તમે નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરી દો. તો ચલો પહેલાં આપણે ઇડલી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા એક કપ રવો લીધેલો છે, એટલે કે સૂજી લીધેલી છે. તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે તેમાં આપણે દહીં એડ કરીશું. દહીં મેં અહીંયા સ્પૂનથી એડ કરેલું છે, પરંતુ જો તમારે પરફેક્ટ માપ જોઈતું હોય તો જેટલો પણ આપણે રવો લીધો હોય સેમ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે દહીં એડ કરીશું. અને જો તમારી પાસે ઘરમાં દહીં અવેલેબલ ના હોય તો તમે છાશથી પણ આ બેટર બનાવી શકો છો. બિલકુલ આવી રીતે આપણે બીટરની મદદથી દહીં અને સોજીને મિક્સ કરતા જઈશું, અને તેની સાથે સાથે જ મેં અહીંયા થોડું પાણી પણ એડ કર્યું છે, જેથી કરીને આપણું બેટર ખૂબ જ સરસ બનશે. આપણે કોઈ પણ લમ્સ ના રહે બેટરમાં એવી રીતે તેને બીટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 10-15 મિનિટ સુધી ઢાંકી અને રેસ્ટ આપીશું. 10-15 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો આપણું બેટર ફૂલીને ખૂબ જ સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું નમક એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ એડ કરી શકો છો, અને તેને પણ આપણે બેટરમાં ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે એડ કરીશું 1 ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ, જેને આપણે ઇનો કહીએ, તે મેં એડ કરેલો છે. આપણે કોઈ પણ ફ્લેવરવાળો નહીં, પરંતુ જે સિમ્પલ આવે છે તે એડ કરી દઈશું, અને તેને પણ આપણે આવી રીતે બેટરમાં મિક્સ કરતા જઈશું, જેથી કરી અને આપણું બેટર ખૂબ જ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ જશે. જો હવે તમે આ બેટરને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે, અને ઘણા લોકોની ઇડલી પોચી વધારે ન થતી હોય કે ઘણા લોકોની ઇડલી ચીકણી બની જતી હોય, તો આવી રીતે જો તમે બેટર બનાવશો તો એ ટાઈપની કોઈ પણ પ્રોબ્લેમ નહીં રહે. તો હવે તમે જોઈ શકો છો એવી રીતે આપણું ઇડલીનું બેટર બનીને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. બિલકુલ આ રીતનું જ બનાવવાનું. ત્યારબાદ હવે આપણે ઇડલી બનાવવા માટેના જે બાઉલ છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને આપણી ઇડલી ખૂબ જ ઇઝીલી નીકળી જશે. હવે આપણે બધા બાઉલમાં આવી રીતે બેટર ફિલ કરી દઈશું. આપણે ઓછું ઓછું જ બેટર એડ કરીશું, જેથી કરીને તે ફૂલી અને આખી જે વાટકી છે તેના જેટલું થઈ જશે. આ રવાની જો આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ તો તે પણ જે આપણે ચોખાની અને દાળની નોર્મલ ઇડલી બનાવીએ એટલી જ સરસ રીતે ફૂલે છે. તો હવે આપણી બધી જ ઇડલીના જે વાટકીઓ છે તે ભરાઈ ગઈ છે. હવે ઉપરથી હું તેમાં મરી પાવડર એડ કરીશ. મરી પાવડર એડ કરવાથી ઇડલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો તમારે પ્લેન ઇડલી બનાવવી હોય તો પ્લેન પણ બનાવી શકાય, અથવા તો તમારે લાલ મરચું પાવડર એડ કરવો હોય તો એ પણ એડ કરી શકાય. હવે મેં સ્ટીમરને પહેલાંથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું, તો આપણું સ્ટીમર પણ ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઇડલીની બનાવેલી બધી જ વાટકીઓ મૂકી દઈશું. આપણે ગેસની ફ્લેમ
મીડિયમ રાખીશું, સ્લો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં, આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે. અને આ ઇડલીને હવે આપણે 10 મિનિટ સુધી થવા માટે મૂકી દઈશું. તો હવે 10 મિનિટ પછી મેં અહીંયા સ્ટીમર ઓપન કર્યું છે અને આપણે ચેક કરી લઈશું કે આપણી ઇડલી પરફેક્ટલી કૂક થઈ છે કે નહીં. આવી રીતે ચપ્પુની મદદથી ચેક કરીશું. તમે જોઈ શકો છો આપણી ઇડલી ખૂબ જ સરસ રીતે ફૂલી અને તૈયાર થઈ ગઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ઇડલી બની છે ને. સેમ એવી જ રીતે આપણે એટલો જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાંભાર પણ બનાવીશું. તો આપણી ઇડલી હવે બનીને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો ચલો હવે આપણે સાંભાર બનાવવાની શરૂઆત કરીએ. પરંતુ ચલો હું તમને સાંભાર બનાવતા પહેલાં ઇડલી બતાવી દઉં કે તે બહારથી તો સોફ્ટ દેખાય જ છે પરંતુ અંદરથી કેવી બની છે, જેથી કરી અને તમારે જો આ રીતે બનાવવી હોય તો તમને પણ ખ્યાલ આવે કે ઇડલી કેવી સરસ બને છે. તમે જોઈ શકો છો અંદરથી એકદમ જાળીદાર અને એકદમ સરસ એવી રૂ જેવી પોચી ઇડલી બની છે. તો ચલો હવે આપણે જલ્દીથી ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવાની શરૂઆત કરી દઈએ. આ સાંભાર એકદમ સરસ, એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનો બને છે. અને ઇડલી હોય કે ઢોસા કે મેંદુવડા, આ સાંભાર બધા સાઉથ ઇન્ડિયન રેસિપીઝ જોડે ખૂબ જ સરસ લાગે છે. તો ચલો હવે તેને બનાવવાની શરૂઆત કરી લઈએ. તો ચલો આપણે હવે સામગ્રી જોઈ લઈએ. તેના માટે લઈશું 1 કપ તુવેરની દાળ, 1/2 કપ ચણાની દાળ, જેટલી પણ તુવેરની દાળ હોય તેની 1/2 આપણે ચણાની દાળ લઈશું. ત્યારબાદ લઈશું 1 બટાકું સમારેલું, 1 દૂધી સમારેલી અને 1 રીંગણ સમારેલું. હવે આપણે પહેલા બધા જ વેજીટેબલ્સને આવી રીતે ક્લીન કરી લઈશું. તો હવે આપણે એક કુકર લઈશું અને તેમાં પહેલા તુવેરની દાળ એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં ચણાની દાળ એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં કટ કરેલા બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશું. મેં અહીંયા રીંગણા, દૂધી અને બટાકા લીધેલા છે. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલું નમક અને 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી અને મિક્સ કરી દઈશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેની 3-4 વિસલ વાગે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ અને દાળ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે તેને આવી રીતે મિક્સ કરી દઈશું. અને આપ તમે જો બ્લેન્ડરનો યુઝ કરવા માગતા હોય તો બ્લેન્ડરથી નહીંતર આવી રીતે બીટરથી તેને ક્રશ કરી લેવાની. તેને આવી રીતે આપણે હલાવતા જઈશું જેથી કરી અને તે ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ જશે. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું જેથી કરી અને તે ખૂબ જ સરસ રીતે ક્રશ થતી જશે. હવે સાંભારના વઘાર માટે પહેલાં 1 પેનમાં 2-3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ, 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્રના પાન એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા આદુને ખમણી લીધું છે તો આપણે ખમણેલું આદું એડ કરીશું. તે લગભગ 1 ટેબલસ્પૂન જેટલું છે. ત્યારબાદ તેમાં સૂકો લીમડો એડ કરીશું. જો તમારી પાસે ફ્રેશ લીમડો અવેલેબલ હોય તો તે પણ એડ કરી શકાય. હવે આપણે ખાંડેલું લસણ એડ કરીશું. લસણ ઓપ્શનલ છે, જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તેને અવોઇડ કરી શકાય. હવે આપણે ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર કરી લઈશું. ત્યારબાદ હવે તેમાં 1 બારીક સમારેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાની. ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યારબાદ તેમાં 1 બારીક સમારેલું ટામેટું એડ કરીશું અને તેને પણ ગેસની મીડિયમ ફ્લેમ પર શોટે થવા દઈશું. ત્યારબાદ સાંભારને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો સાંભાર મસાલો એડ કરીશું. આ સાંભાર મસાલો હોમમેડ છે. જો તમારે તેની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ત્યારબાદ હવે આપણે જે દાળને ક્રશ કરી અને તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર
કૂક થવા દઈશું અને તેને વઘાર જોડે પહેલાં ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે તમારે તમારા સાંભારની જેટલી પણ થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. તમારે જેટલો પણ થીક સાંભાર રાખવો હોય એ પ્રમાણે એડ કરી શકાય. ત્યારબાદ હવે આપણે સાંભારમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર, 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટેબલસ્પૂન જેટલું નમક એડ કરીશું. ત્યારબાદ હવે આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને બધા જ મસાલાને સાંભાર જોડે મિક્સ કરી દઈશું. મેં અહીંયા જે પણ મસાલા એડ કર્યા છે એ બધા મસાલા તમે તમારા સાંભારની ક્વોન્ટિટીના આધારે એડ કરી શકો છો. હવે આપણે સાંભારને 2-3 મિનિટ સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું જેથી કરી અને તે પ્રોપર રીતે કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો સાંભાર પ્રોપરલી ખૂબ જ સરસ એવો કૂક થઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવી રહી છે. તમારે બિલકુલ આ જ રીતની થિકનેસ રાખવાની જેથી કરીને તે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે તેમાં ઉપર કોથમરી એડ કરી અને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ઇડલી સાંભાર અને તેની સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે. તેની રેસીપી પણ મેં પહેલાંથી જ શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક પણ આપી દઈશ, તો તે પણ જરૂરથી જોજો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કરી અને શેર કરજો. અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર હજુ સુધી જો તમે નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. થેન્ક યુ. ફરી મળીશું એક નવી રેસીપી.